સ્વાગત છે. ચલો આજે આપણે વિષય અંગ્રેજી અલ્ફાબેટ આજે આપણે જી થી આપણે શીખીશું. એ થી એફ આપણે શીખી એ થી એફ આપણે શીખા. હવે આજે આપણે જી થી ચાલુ કરીશું. ચલો તમારે પણ તમારી નોટબુકમાં ખૂટવાનું છે, ત્યારબાદ બાજુના ખાનામાં લખવાનું છે. ચલો હું તમને લખાવું એ રીતના તમે લખશો. આ રીતે પહેલાં આપણે શીખવાનું છે જી. સી જેવો આકાર કરવાનો છે, પછી અહીંયાથી આપણે નામ ઉપર લઈ જવાનું છે, ત્યારબાદ આટલું લીટો કરી અને અહીંયાથી નામ ક્રોસમાં લીટો કરવાનો છે. આ રીતે તમારે જી કરવાનો છે. હું તમને ખૂટાવું. અહીંયાથી શરૂઆત કરવાની, સી જેવો આકાર લેવાનો આ રીતે, ત્યારબાદ આમ આડો આ લીટો કરવાનો અને અહીંયા ક્રોસમાં લીટો કરવાનો. ચારથી પાંચ વખત તમે આ રીતના પૂછશો એટલે તમને જી કરતા આવડી જશે. બરોબર બોલવાનું શું? જી જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. અહીંયાથી લેવાનું પેન્સિલ તમારે સરસ, તેના ઉપર ઉપર જ થવું જોઈએ. આ રીતે જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. પછીના ખાનામાં આપણે કરીએ આ રીતે, આમ સી જેવો આકાર કરી અહીંયાથી સેજ આમ લીટો કરીને અંદરા સો લીટો કરવાનો. અહીંયા આ રીતે તમારે કહેવાનું, તમારા મમ્મીને કરી દઈ, સરસ મજાનો જી બનાવવાનો છે. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. બોલતું જવાનું અને લખતું જવાનું. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે જી ફોર ગર્લ થાય, ગર્લ એટલે છોકરી. આ રીતે તમારે સરસ મજાનું એકદમ ઘાટું ઘાટું ઘૂંટવાનું છે. હવે આપણે અહીંયા એજ કરીશું. એજમાં પણ એવી રીતે સરસ સીધો લીટો કરવાનો, પછી ત્યાં લીટી કરવાની, ત્યારબાદ બીજો સીધો લીટો કરવાનો. આ રીતે સરસ મજાનું એજ કરવાનું. પણ એજ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. આ રીતે એજ કરવાનો છે. તમને સરસ નામ ફૂટી ફૂટીને શીખવાડું છું. તમારે એ રીતે જ ફૂટવાના છે, ત્યારબાદ ફૂટવાના છે. સરસ મજાનું એજ લઈ લો. ચલો સરસ મજાનું બીજું અહીંયા મોટું મોટું એજ બનાવીએ. સરસ મજાનું પહેલાં સીધો લીટો કરવાનો, વચ્ચે વચ્ચે આડી લીટી કરવાની, પાછી ઊભી સીધી લીટી કરવાની. એચ ફોર, એચ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. બોલતું જવાનું. એચ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. બરોબર. આ રીતે આપણે બાજુના ખાનામાં આપણે લખીશું. ચલો કઈ રીતે આપણે લખીશું અહીંયા તમે ભૂલ્યું, ત્યારબાદ અહીં લખવાનું. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. જી ફોર ગર્લ થાય, જી ફોર ગન થાય, જી ફોર ઘણા અક્ષર થાય. તમારે જી અક્ષર બોલવો હોય ના આપણે બોલવાનું. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. આ રીતના જી બનાવવાના છે. ખાનાવાળી બુકમાં લખવાનું છે, પછી આપણે કોલેજમાં શીખીશું. પહેલાં અત્યારે ખાનાવાળી બુકમાં શીખીએ. જી ફોર ગર્લ. એ રીતના બધું જવાનું અને તમારે તમારી ખાનાવાળી બુકમાં લખતું જવાનું. સરસ મજાના જી મહિના. આ રીતે આપણે બીજા ખાના લખીશું. જી ફોર ગર્લ. ગર્લ એટલે છોકરી. જી ફોર તમારે તમારી ખાનાવાળી બુકમાં આખું ખાનું, આખું પેજનું ખાનું ભરવાના, બધા ખાના તમારે ભરવાના છે. બરોબર. મેં બે લાઈનમાં ભર્યું એટલે તમારે બે લાઈન ભરીને નહીં મૂકી દેવાનું, તમારે આખું પેજ ભરવાનું એટલે તમને આવડી છે. બરોબર. બોલી બોલીને લખવાનું છે. આ રીતે સરસ મજાને તમે તમારી ખાનાવાળી બુકમાં લખશો, બોલશો અને ઘૂંટશો એટલે તમને આવડી જશે. ચલો નીચે તમને એજ કરાવો. એજ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. આ રીતના અહીંયા આપણે એજ લખીશું. એજ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. બોલતું જવાનું તમારે. એજ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. આ રીતના બોલી બોલી અને તમારે તમારી ખાનાવાળી બુકમાં લખવાનું છે. એજ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. એજ ફોર હેન્ડ. હેન્ડ એટલે વર્કી પણ થાય. એજ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. સરસ મજાનું આ રીતે લખવાનું. ચલો આપણે એજ પછી શું આવશે? આઈ. એજ પછી આઈ. આ રીતના આપણે આઈ કરવાનો છે. પહેલા આડો લીટો કરવાનો છે.
I pour ice cream. જરા પાછો કરાવો તમને આડો લીટો કરી દો વચ્ચે થી લીટો લીધો બરાબર પાછો બરાબર I pour ice cream બોલતું જવાનું અને તમારે લખતું જવાનું I pour ice cream બરાબર ચલો આ રીતે આપણે જેમ પૂછ્યું જેમ આપણે ઈ જાવશે એટલે આડો લીટો આવશે પછી અહીંયાથી આમ સીધો લીટો કરી પછી અહીંયાથી આમ વળાંક કરવાનો છે જે પોર જગ જગ એટલે કુંજો આ રીતે આડો લીટો કરવાનો તો સીધો લીટો કરી અને પછી અહીંથી આમ વળાંક લેવાનો છે એટલે જે બની જે પોર જગ જગ એટલે કુંજો આ રીતે તમારે જે બનાવવાનો છે ચલો બાજુમાં કરાવો જે પોર જગ જગ એટલે કુંજો જે પોર જગ જગ એટલે કુંજો સરસ ત્યારે તમારે એકદમ ઘટઘટ ઉઠવાનું છે પછી બાજુના ખાનામાં લખવાનું છે ચલો હું તમને અહીં લખાવું આઈ પોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ બાર બધાય ને આઈ પોર આઈસ્ક્રીમ બોલતું જવાનું અને લખતું જવાનું આઈ પોર આઈસ્ક્રીમ આ રીતે તમારે સરસ મજાનું બાજુના ખાનામાં આઈ બનાવવાના છે આઈ પોર આઈસ્ક્રીમ આઈ પોર આઈસ્ક્રીમ વિસ્કીન અક્ષર તો ફટાફટ તમે આવી જવાના છે બરોબર કક્કા ના અક્ષરમાં થોડી વાર લાગશે વિસ્કીન તો ઝડપથી આવી જાય એવા અક્ષર સરસ સરસ ના એના મૂળ અક્ષર બતાવી દીધા આઈ પોર આઈસ્ક્રીમ બરોબર નહીં આપણે હવે જે લખીશું તમારે આ પ્રેસ કરવાનું છે જે પોર જગ જગ એટલે કુંજો 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 જે પોર જ જ એટલે કુંજો જે પોર જ જ એટલે કુંજો બોલતું જવાનું જે પોર જ જ એટલે કુંજો જે પોર જ જ એટલે કુંજો